અશ્વમેઘ વિદ્યાલય। નમસ્કાર બાળ મિત્રો, મજામાં છો ને? હું આપની ગુજરાતી વિષયની શિક્ષક ચૈતાલી ટીચર। તમને ગુજરાતીમાં ભણવામાં મજા આવે છે ને બાળ મિત્રો? અત્યારે આપણે શું શીખી રહ્યા છીએ? બારાક્ષરી। બારાક્ષરી ક્યાંથી ક્યાં સુધી શીખ્યા? તો બારાક્ષરી ક થી સ, ક કમળ ન ક થી સ સસલું ન સ સુધીની શીખી ગયા। હવે આપણે આજે આગળની બારાક્ષરી શીખવાના છે, તે ક્યાંથી? હ હળ નો હ ને જ્ઞ, યજ્ઞ નો જ્ઞ સુધીની બારાક્ષરી આજે આપણે શીખવાના છે। બાળ મિત્રો મારી સાથે શીખતા જજો। ગુજરાતી બારાક્ષરી હ થી ન સુધીની। હ હરણ નો હ, હને કા નો હા, હને હસ્વ ઇ, હને દીર્ઘ ઇ, હને હસ્વ વાળું હુ, હને દીર્ઘવાળું હું, હને એક માત્રા હે, હને બે માત્રા હે, હને કાનો ને એક માત્રા હો, હને કાનો ને બે માત્રા હો, હને અનુસ્વાર હમ, હને અહ હ હ। બાળ મિત્રો આ હની બારાક્ષરી કહેવાય, સમજ પડી ને મિત્રો? બારાક્ષરીમાં હવે તો તમને ધીરે ધીરે ખ્યાલ આવી જ ગયો હશે, કને હસ્વઈ કહેવાય, કને દીર્ઘવાળી કહેવાય, કને હસ્વવાળું કહેવાય, હા ને? હા, આ છે અડ નળ નો અડ, અડ કા અડ ને કાનો અડા, અડાને હસવાઈલી, અડાને દીર્ઘઈડી, અડાને હસવાડુડુ, અડાને દીર્ઘવાડુડુ, અડાને એક માત્રા ડે, અડાને બે માત્રા ડે,
આડા અને કાનો ને એકમાત્ર આડો આડા અને કાનો ને બે માત્ર આડો અડા ને અનુસ્વાણમ અડા ને અહ અડહ બાળ મિત્રો સમજ પડી ને આ રહી અડા ની બાળાક્ષરી હવે સાની બાળાક્ષરી આવશે ક્ષ ક્ષ ક્ષત્રિયના ક્ષ ક્ષત્રિયને ઓળખો ને જે સૂરવીર કહેવાય રાજા કહેવાય તે ક્ષત્રિય ક્ષને કાયની ક્ષ ક્ષને કાનો ક્ષ ક્ષને હસ્વ ઈક્ષી ક્ષને દીર્ઘ ઈક્ષી ક્ષને હસ્વ વાળું શું ક્ષને દીર્ઘ વાળું ક્ષુ ક્ષને એકમાત્ર અક્ષે ક્ષને બે માત્ર અક્ષે ક્ષને કાનો ને માત્ર અક્ષો ક્ષને કાનો ને બે માત્ર અક્ષો ક્ષને અનુસ્વાર ક્ષમ ક્ષને અહક્ષઃ બાળ મિત્રો આ ક્ષ ક્ષત્રિય અને ક્ષની બાળાક્ષરી કહેવાય છે તમને ક્ષ લખવામાં બહુ ગૂંચવણ અનુભવાય છે ને હા જ્ઞ જ્ઞ યજ્ઞનો જ્ઞ જ્ઞને કાયની જ્ઞ જ્ઞને કાનો જ્ઞ જ્ઞને હસ્વૈગ્નિ જ્ઞને દીર્ઘૈગ્નિ જ્ઞને હસ્વવાળું જ્ઞુ જ્ઞને દીર્ઘવાળું જ્ઞુ જ્ઞને એકમાત્ર અગ્નિ જ્ઞને બે માત્ર અગ્નિ જ્ઞને કાનો ને માત્ર અગ્નો જ્ઞને કાનો ને બે માત્ર અગ્નો જ્ઞને અનુસ્વાગ્નમ જ્ઞને અહગ્ન બાળ મિત્રો આગળ કીધું ને ક્ષ અને જ્ઞ એમાં તમને ખૂબ જ ભૂલ પડશે પણ ક્ષ લખતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું એ હું બતાવીશ અને જ્ઞમાં પણ શું ધ્યાન રાખવાનું એ હું બતાવીશ ચાલો શીખીએ ક્ષ બાળ મિત્રો પહેલાં તમારે આગળ જુઓ અહીંયા એકડે એક કાઢેલો છે ને એ રીતે એકડે એક કાઢવાનો પછી બીજા નંબર પર જુઓ એકડે એકમાં છગડે છ આપણો ગુજરાતી છગડે છ છે ને એ જોઈન કરેલો છે અને ત્રીજા નંબરમાં એકડે એક છગડે છ ને ઉપર એકડે એકની લાઈન લંબાવેલી છે અને છેલ્લે આખો ક્ષ લાઈન લંબાવીને કાનો કાઢી દીધેલો છે અને આ રીતે લખશો તો તમે ક્ષ ખૂબ જ સરળ રીતે લખી શકશો ઓકે હવે નખ શીખીએ મિત્રો ન પણ ખૂબ જ સરળ રીતે લખી શકાય છે સૌ પ્રથમ તમારે બગડે બે કાઢવાનો અહીંયા જો બગડે બે લખેલો છે ને હા એ ગુજરાતી બગડે બે આપણે લખ્યા પછી બગડે બેની ઉપર જે બીજા નંબરમાં લખેલું છે ને તેની ઉપર એ રીતેની લાઈન કરવાની અને ત્રીજા નંબરમાં લખેલું છે બગડે બે તેના ઉપર લાઈન પછી કાનો કાઢેલો છે બસ આટલું ઇઝીલી રીતે લખી શકો છો તમે જ્ઞ જ્ઞ યજ્ઞનો જ્ઞ ઓકે બાળ મિત્રો હા હવે કોઈ મૂંઝવણ તો નથી ને હોય તો મને કહેજો અને હું તમને મદદ કરીશ ઓકે બાળ મિત્રો આ બાળાક્ષરી તમારે તમારી નોટબુકમાં લખતા રહેજો ઓકે હા ગુજ
ગુજરાતીની નોટમાં લખતા રહેજો, હું ચેક કરીશ. ઓકે, થેન્ક યુ.